પલસીણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી અને સભાસદ્યો માટે નેશનલ સુગર ફેડરેશનના ઇન્ચાર્જ પ્રમુખે વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં લઈ અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ડાભા ખરબાસી ગામ ખાતે ગત રોજ 207 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જો કે ડાભા ખરબાસી મરણ પ્રસંગમાં સૈયદપુરામાંથી કોરોના પોઝિટિવ મહિલા આવી હતી, જેથી તંત્ર દોડતું થયું હતું. જેને પગલે મરણ પ્રસંગમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ ડાભા ખરબાસીના નજીકના ગામમાં ચલથાણ ગામ ખાતે સુગર ફેક્ટરી આવેલ છે, જેમાં ડાભા ખરબાસીના કર્મચારી તેમજ સુગર ફેક્ટરીના તમામ સભાસદો માટે નેશનલ સુગર ફેડરેશનના ઇન્ચાર્જ પ્રમુખ અને ચલથાણ સુગરના ચેરમેન એવા કેતન પટેલનાઓએ કોરોના વાયરસને પગલે સુગર ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમાં જણાવ્યું હતું કે હાલ ઘરે રહીને જ સહયોગ કરવા વિનંતી કરી હતી અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને વિનંતી કરી હતી કે હાલમાં જ્યાં સુધી સરકાર તરફથી સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી ના લેવામાં આવે ત્યાં સુધી ઘરે રહીને જ સહયોગ કરવો અને પિલાણમાં આવેલ શેરડીના પ્રથમ હપ્તાનું પેમેન્ટ મેળવવા માટે તથા અન્ય કામકાજ માટે પણ સંસ્થામાં રૂબરૂ પ્રવેશ નહીં કરવાની અપીલ કરી હતી. પેમેન્ટ માટે ઘરે બેઠા તમામ અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા સભાસદોના ખાતામાં જ પેમેન્ટ આપવામાં આવશે અને સુગર ઝોન ઓફિસર ઘરે આવી રસીદ ઉપર સહી કરાવી જશે. કેતન ચિમનભાઈ પટેલ, નેશનલ કોઓપરેટિવ સુગર ફેડરેશનના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ ફેડરેશનના વાઇસ ચેરમેન અને ચલથાણ સુગરના ચેરમેન. જી કેતનભાઈ, આપણે હાલ અત્યારે પલસાણા તાલુકાના ડાંબા ગામ ખાતે 207 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, તેમાંથી કોઈ તમારા આપણે સુગરમાં કોઈ કામો કરતા હતા? ડાંબા ગામના તો લગભગ 12-13 કર્મચારીઓ છે જે અમારે ત્યાં કામ કરે છે, પણ જે વિસ્તારને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો એમાં એક કર્મચારી છે જે અમારે ત્યાં કામ કરતો હતો. એને પણ અમે ગઈકાલથી, એટલે અમે તો તમામે તમામ ગામના કર્મચારીઓ જે હતા એ તમામે તમામને અમે ગામમાંથી, એટલે રજામાં આવ્યા, સુગરમાં કામ કરવા આવવા માટેમાંથી રજા આપી દીધી છે અને 14 દિવસ સુધી એમણે ફેક્ટરીમાં આવવું નહીં અને પોતાના ઘરે જ રહીને કદાચ અમારું કોઈ ક્લેરિકલ કામ હશે તો તમારી પાસે તો ઘરેથી જ કરાવી લેશું અને ફેક્ટરી સાઇડનું જે કામ હોય એ તો ઘરેથી કરી ન શકે, એટલે એમને ઘરે જ બેસવા માટેની આપણે અનુમતિ આપી દીધી છે. તો બીજી તરફ એ લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે તમારી કંપની દ્વારા? કંપની દ્વારા આજે એક માહોલ ઊભો થયો છે, કારણ કે હજુ પણ અમારું 10-એક દિવસનું ક્રસિંગ બાકી છે અને એને લીધે અમારા ક્રસિંગમાં કોઈ તકલીફ નહીં આવે કે અમારા કોઈ કર્મચારીને તકલીફ નહીં ઊભી થાય અને અમારા થકી આ વિસ્તારને કે આ દેશને કોઈ નવી મહામારીમાં ઉમેરો ન થાય એના માટે અમે અમારા મજૂરના તમામ પરાઓ પર સેનેટાઇઝ કરીએ છીએ. અમારી ફેક્ટરીમાં પણ 1 દિવસના અંતે સેનેટાઇઝ કરીએ છીએ. કર્મચારીઓ જેને ફેક્ટરીમાં ઇન થાય ત્યારે એમને આપણા ટેમ્પરેચર ગનથી એમને ટેમ્પરેચર માપીને અંદર લેવામાં આવે છે. જે માંદુ હોય, શરદી હોય, ઉધરસ હોય, તાવ હોય એને સ્વૈચ્છિક અમે એમને ત્યાંથી રજા આપી દઈએ છીએ. ચાલુ પગારે એમને ઘરે બેસવાનું છે અને જે રીતે એ લોકો અંદર આવે ત્યારે સેનેટાઇઝ કરવા માટે સેનેટાઇઝરની પણ અમે વ્યવસ્થા કરી છે. અમે હેન્ડ સેનેટાઇઝર બી આખી ફેક્ટરીમાં બધા જ કર્મચારીઓને પ્રોવાઈડ કરાવ્યું છે. માસ્ક પણ અમે પ્રોવાઈડ કરાવ્યા છે અને અમારા જે મજૂર છે શેરડી કટિંગ કરતા એમને પણ અમે માસ્ક પ્રોવાઈડ કરાવ્યા છે. એમને ખાવાની રહેવાની તમામ વ્યવસ્થાઓ સંસ્થા તરફથી કરવામાં આવે છે અને મેડિકલ તો અમે વર્ષોથી અમારી એક હોસ્પિટલ ચલાવીએ છીએ એટલે મેડિકલ તો અમે પહેલેથી જ અમારા કર્મચારીઓને ફ્રી આપીએ છીએ અને અત્યારે પણ આ તકલીફમાં પણ અમે એમની પરખે જ છીએ. અને એવું નથી કે ચલથાણ સુગર જ આ કામ કરી રહી છે, સુગર ઇન્ડસ્ટ્રીને લાગ્યા વગર છે ત્યાં સુધી તમામ સુગર ફેક્ટરીઓ આ રીતની કાર્યરીતિ કરી રહી છે અને અમે કોઓપરેટિવ સુગર ફેક્ટરીમાં આવતા હોઈએ અમારો મેઇન બેઝ જ સેવાનો છે, એટલે અમે આ થકી પણ સેવા કરીને સમાજને વધારેમાં વધારે અમે મદદરૂપ થઈએ એવી અમે વ્યવસ્થા અત્યારે ગોઠવી રહ્યા છીએ. અમે સભાસદોને અહીંયા પેમેન્ટ લેવા માટે આવવાનું હોય છે, બાકી સભાસદો બીજું કોઈ કામ અહીંયા હોતું નથી, છતાં પણ અમે સભાસદોને પેમેન્ટ એમના ઘરે જ પહોંચાડવા માટે કે બેંકમાં જ અમે ડાયરેક્ટ એના ખાતામાં જમા કરાવીએ છીએ. અમે અમારા સુગરના નંબરો આપ્યા છે, ડાયરેક્ટ સભાસદ ફોન કરીને એનો બેંક એકાઉન્ટ નંબર આપી દે કે એનો સભાસદ નંબર આપી દે
એટલે એનું ખાતું ડાયરેક્ટ ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને એમને અહીંયા કોઈ આવવાની જરૂરિયાત નથી. છતાં પણ અમુક સભાસદો અહીંયા આવે છે તો અમારી નમ્ર અપીલ છે કે કોઈપણ સભાસદ અહીંયા આવવાની જરૂર નથી. સરકારના લોકડાઉનમાં આપણે પૂરેપૂરો સહયોગ આપીએ, સંસ્થાના કામકાજમાં બી આપણે સહયોગ આપીએ અને અહીંયા અમે ઓફિસ તો બંધ કરી જ છે, ઓફિસ ચાલે છે ખરી, પણ બહારના કોઈપણ સભાસદો કે કોઈપણ માટે અમે આ ઓફિસો બંધ કરી છે તો મહેરબાની કરીને એમણે આ ઓફિસે આવવું નહીં, અને આવશો તો પણ એમને નીચેથી જ જતા રહેવું પડશે, તો એના કરતાં એ ન આવે અને એમનું કામ ફોનથી જ પૂરું કરે એવી મારી સૌને વિનંતી છે. ચલતાણ સુગર ફેક્ટરીના તમામ સભાસદોને નિવેદન કરવામાં આવે છે કે પિલાણમાં આવેલ શેરડીના પ્રથમ હપ્તાનું પેમેન્ટ મળવા માટે તથા અન્ય કામકાજ માટે પણ સંસ્થામાં રૂબરૂ પ્રવેશ મળશે નહીં. હાલમાં જ્યાં સુધી સરકારશ્રી તરફથી સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી ના લેવામાં આવે ત્યાં સુધી નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો. સમય સવારે 10:30 થી સાંજે 4 કલાક સુધી પેમેન્ટ RTGS થી જમા કરાવવામાં આવશે. પેમેન્ટ માટે એકાઉન્ટ વિભાગના નીચેના નંબર ઉપર સંપર્ક કરવો. 9925862577 9825147164. ખેતી વિભાગના કામકાજ માટે 9099904626 9099904618 નો સંપર્ક કરવો. કરવામાં આવે છે અને મેડિકલ તો અમે વર્ષોથી અમારી હોસ્પિટલ ચલાવીએ છીએ એટલે મેડિકલ તો અમે પહેલેથી જ અમારા કર્મચારીને ફ્રી આપીએ છીએ અને અત્યારે પણ આ તકલીફમાં પણ અમે એમની પરફેક્ટ પરખે જ છીએ. અને એવું નથી કે ચલતાણ સુગર જ આ કામ કરી રહી છે, સુગર ઇન્ડસ્ટ્રીને લાગ્યા વગર છે ત્યાં સુધી તમામ સુગર ફેક્ટરીઓ આ રીતની કાર્યરીતિ કરી રહી છે અને અમે કોઓપરેટિવ સુગર ફેક્ટરીમાં આવતા હોઈએ, અમારો મેઇન બેઝ જ સેવાનો છે, એટલે અમે આ થકી પણ સેવા કરીને સમાજને વધારેમાં વધારે અમે મદદરૂપ થઈએ એવી અમે વ્યવસ્થા અત્યારે ગોઠવી રહ્યા છીએ. અમે સભાસદોને અહીંયા પેમેન્ટ લેવા માટે આવવાનું હોય છે, બાકી સભાસદો બીજું કોઈ કામ અહીંયા હોતું નથી. છતાં પણ અમે સભાસદોને પેમેન્ટ એમના ઘરે જ પહોંચાડવા માટે કે બેંકમાં જ અમે ડાયરેક્ટ એના ખાતામાં જમા કરાવીએ છીએ. અમે અમારા સુગરના નંબરો આપ્યા છે, ડાયરેક્ટ સભાસદ ફોન કરીને એનો બેંક એકાઉન્ટ નંબર આપી દે કે એનો સભાસદ નંબર આપી દે એટલે એનું ખાતું ડાયરેક્ટ ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને એમને અહીંયા કોઈ આવવાની જરૂરિયાત નથી. છતાં પણ અમુક સભાસદો અહીંયા આવે છે તો અમારી નમ્ર અપીલ છે કે કોઈપણ સભાસદ અહીંયા આવવાની જરૂર નથી. સરકારના લોકડાઉનમાં આપણે પૂરેપૂરો સહયોગ આપીએ, સંસ્થાના કામકાજમાં બી આપણે સહયોગ આપીએ અને અહીંયા અમે ઓફિસ તો બંધ કરી જ છે, ઓફિસ ચાલે છે ખરી, પણ બહારના કોઈપણ સભાસદો કે કોઈપણ માટે અમે આ ઓફિસો બંધ કરી છે તો મહેરબાની કરીને એમને આ ઓફિસે આવવું નહીં, અને આવશો તો પણ એમને નીચેથી જ જતા રહેવું પડશે, તો એના કરતાં એ ન આવે અને એમનું કામ ફોનથી જ પૂરું કરે એવી મારી સૌને વિનંતી છે. હાલ તો સુગર ફેક્ટરી દ્વારા કર્મચારીઓના હિતનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ સૌ કોઈએ સુગર ફેક્ટરી ઉપર પ્રવેશ નહીં કરવા વિનંતી પણ કરી છે.